ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં ને આજે આપણે ધોરણ આઠમાં વિજ્ઞાન વિષયની અંદર ચેપ્ટર છ દહન અને જ્યોત કે જેમાં આગળ અભ્યાસ કરીશું તો જેની અંદર તમે વ્યવહારમાં ઘરની અંદર ઉદ્યોગોમાં અને વાહનોમાં જુઓ છો કે આપણે જુદા જુદા છે તે બળતણોનો ઉપયોગ કરીએ છીએ ઘરની અંદર છે તે આપણે લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ એટલે કે એલપીજીનો પણ ઉપયોગ કરીએ છીએ તેમજ નેચરલ ગેસ એટલે કે સીએનજીનો પણ ઉપયોગ કરીએ છીએ તેવી જ રીતે ઉદ્યોગોની અંદર છે આપણે કોલસા તેમાં સીએનજી ગેસનો ઉપયોગ કરીએ છીએ અને વાહનોની અંદર પેટ્રોલ અને ડીઝલ જેવા બળતણો છે તેનો ઉપયોગ કરીએ છીએ આમ આપણે અહીં વિવિધ પ્રકારના બળતણનો ઉપયોગ કરી શકીએ છીએ તો આપણા ઘરમાં જે વપરાતા કેટલાક બળતણ છે જેના તમે નામ આપી શકો છો તો કે હા આપણે આપી શકીએ છીએ તો કે દાખલા તરીકે એક્ઝામ્પલ આપણે હમણાં વાત કરી કે એલપીજી ગેસ છે ત્યાર પછી સીએનજી ગેસ છે તેનો ઉપયોગ છે આપણે ઘરે રસોઈ બનાવવા માટે છે તે આ બળતણનો ઉપયોગ કરીએ છીએ તેવી જ રીતે વેપાર ધંધાની અંદર પણ જ્યારે વપરાતા થોડાક બળતણો વિશે વિચારીએ તો તેમાં પણ આપણે કોલસા અને સીએનજી ગેસ જેવા એટલે કે નેચરલ ગેસ જેવા બળતણનો ઉપયોગ કરીએ છીએ અને વાહન ચલાવવા માટે તમે જાણો છો કે ડીઝલ છે પેટ્રોલ છે જેવા બળતણોનો ઉપયોગ થાય છે આમ આપણી યાદીની અંદર ઘણા બધા બળતણોના નામ આવ્યા જેવા કે છાણા લાકડા ત્યાર પછી કોલસા પેટ્રોલ ડીઝલ કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ એટલે કે સીએનજી વગેરેના નામ આપણે આવ્યા પહેલાંના સમયની અંદર જે લોકો છે ગામડાઓની અંદર હાલની તકે પણ ઘરમાં છે તે રસોઈ બનાવવા માટે ચૂલાનો ઉપયોગ કરે છે અને જેમાં છાણા અને લાકડાનો બળતણ તરીકે ઉપયોગ કરે છે જ્યારે આપણી મીણબત્તી તમે જોઈ હશે તે જ્યારે તમે મીણબત્તીને સળગાવો છો ત્યારે એટલે કે તેનું દહન કરો છો ત્યારે શું થાય છે તો કે એક વસ્તુ એક ઘટના વિચારી કે મીણબત્તીને સળગાવીએ અને બીજી બાજુ કોલસાને સળગાવીએ તો બંને જ્યારે સળગે છે તો બંનેમાં શું તફાવત જોવા મળે છે તો તમે જોયું હશે કે મીણબત્તી છે તે એકદમ જ્યોત સાથે પ્રગટે છે જ્યારે કોલસો છે આ પ્રકારને કોઈ પણ જાતની જ્યોત સાથે છે પ્રગટતું નથી આ પ્રકારે બંને સળગે તો છે બને બળતણ છે પણ છતાં પણ તેની દહન પ્રક્રિયાથી બને એકબીજાથી જુદા પડે છે તો આવી જ રીતે જ્યારે બીજા ઘણા બધા એવા બળતણ છે કે જેમાં આપણે શોધી શકીએ કે કયા જ્યોત સાથે સળગે છે કયા જ્યોત વગરના સાથે સળગે છે તેમાં ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ હોય છે તો દાખલા તરીકે આપણે કોલસાની વાત કરીએ તો કે કોલસો સળગે છે પરંતુ એમાંથી જીઓત ઉત્પન્ન થતી નથી છતાં પણ તે હવામાંના કયા વાયુ સાથે પ્રક્રિયા કરી રાસાયણિક પ્રક્રિયા કરી એટલે સળગે છે તમે જાણો છો ને વિદ્યાર્થી મિત્રો તો કે હા ઓક્સિજન એટલે કે ઓટું કોળસાની અંદર કાર્બન હોય છે કોળસો કાર્બનનો બનેલો હોય છે અને હવાની અંદર ઓક્સિજન છે તો આ પ્રકારે કોળસો જ્યારે સળગે છે ત્યારે તેમાંથી ઉષ્મા ઉત્પન્ન થાય છે અને આ ઉપરાંત સીઓટું એટલે કે કાર્બન ડાયોક્સાઇડ પણ ઉત્પન્ન થાય છે તો આ પ્રકારે રાસાયણિક પ્રક્રિયા કરી અને તેમાંથી જ્યોત તેમજ ઉષ્મા ઉર્જા છે તે ઉત્પન્ન થતી હોય છે તો હવે આપણે આગળ જોઈએ કે દહન શું છે તો જેની અંદર ધોરણ સાતમાં આપણે અભ્યાસ કરેલો કે મેગ્નેશિયમની પટ્ટીની તમે દહન કરેલી છે ત્યારે શું થાય છે તો કે મેગ્નેશિયમના ઓક્સાઇડ બને છે કઈ રીતે મેગ્નેશિયમ એટલે કે એમજી જ્યારે તેને સળગાવવામાં આવે છે ત્યારે તે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે અને શું બનાવે છે મેગ્નેશિયમ ઓક્સાઇડ એટલે કે એમજી ઓ ટુ મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે છે તો આવી જ રીતે જ્યારે કોલસો છે જ્યારે કોલસાના ટુકડાને તમે ચીપિયા વડે પકડી અને ત્યાર પછી શું કરવાનું તો કે મીણબત્તીની જ્યોતની નજીક લઈ જવાનું અથવા તો બર્નર નજીક લઈ જાઓ બર્નરમાં જ્યારે ગેસ દ્વારા જ્યોત સળગે છે તેની નજીક તમે લઈ જાઓ ત્યારે શું થાય છે તો કે કોળસો છે તે હવાની અંદર સળગે છે તો આપણે હમણાં વાત કરી શા કારણે સળગે છે કારણ કે કોલસામાં રહેલો જે કાર્બન હોય છે તે ઓઓ એટલે કે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને કાર્બન ડાયોક્સાઇડ એટલે કે સીઓ ટુ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે છે આ ઉપરાંત તેમાં ઉષ્મા અને પ્રકાશ પણ ઉત્પન્ન થાય છે તો આ પ્રકારે દહનની વ્યાખ્યા આપણે વિચારી શકીએ કે દહન એટલે શું તો કે જ્યારે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ છે તે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ઉષ્મા એટલે કે ઉર્જા ઉત્પન્ન કરે છે તો તેને દહન કહેવાય છે અહીં તમે વિદ્યાર્થી મિત્રો દહની વ્યાખ્યા નીચે અન્ડરલાઈન કરી લેજો જે તમને એક માર્ક્સની અંદર અહીં પૂછાઈ શકે કે દહન એટલે શું તો કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જ્યારે કોઈ પદાર્થ છે તે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને ઉષ્મા ઉત્પન્ન કરે છે તો તેને દહન પ્રક્રિયા કહેવામાં આવે છે તેવી જ રીતે બળતણ તો બળતણ કોને કહેવામાં આવે છે આપણે લાસ્ટ ચેપ્ટરની અંદર આપણે અભ્યાસ કર્યો જુદા જુદા બળતણો કોળસો છે પેટ્રોલિયમ ગેસ છે આ ઉપરાંત કોમ્પ્રેસ નેચરલ ગેસ છે અને પછી ઘણા બધા બળતણોનો અભ્યાસ કરેલો તો જેની અંદર બળતણ તો બળતણ કોને કહેવામાં આવે છે તો કે જે પદાર્થનું દહન થાય છે એટલે કે દહનશીલ પદાર્થ છે તો તેને શું કહેવાય તો તેને બળતણ કહેવાય છે તો બળતણમાં કયા પ્રકારના માધ્યમ જોવા મળે છે તો એ ઘન અવસ્થા પણ હોઈ શકે છે પ્રવાહી અવસ્થા પણ હોઈ શકે છે અને વાયુ અવસ્થા પણ હોઈ શકે છે આપણે તેના ઉદાહરણો વિશે વિચારીએ તો કે કઈ કઈ તો કે ઘન તો કે ઘનની અંદર કોલસો જે તમે જાણો છો તેવી જ રીતે પ્રવાહી તો પ્રવાહની અંદર પેટ્રોલ ત્યાર પછી ડીઝલ છે કેરોસીન છે આ બધા બળતણ જ છે અને વાયુ તો વાયુની અંદર હાઇડ્રોજન વાયુ ઓક્સિજન વાયુ કે જે દહનશીલ છે તો આ પ્રકારે જુદા જુદા આપણે એક્ઝામ્પલો જોયા જો તમે પણ આનાથી વધારે કોઈ એક્ઝામ્પલો જાણતા હોય કે ઘન અવસ્થા પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થામાં બીજા અન્ય એક્ઝામ્પલ તો તમે તે મને કોમેન્ટ બોક્સની અંદર જણાવજો ત્યાર પછી ક્યારેક આ દહન રમિયાન છે તે પ્રકાશ છે તે જ્યોત સ્વરૂપે ઉદભવે છે અને તે ધકધકતા પ્રકાશ સ્વરૂપે છે તે પેદા થતો હોય છે આપણે હમણાં મેગ્નેશિયમની પટ્ટીની વાત કરી તો મેગ્નેશિયમ અને કોલસા છે તે કેવા પદાર્થો છે તો કે તેને દહનશીલ પદાર્થો કહેવામાં આવે છે કેમ કે તે ધક ધકતા પ્રકાશ સ્વરૂપે ઉદ્ભવે છે ઘણા એવા બળતણો હોય છે કે જે જ્યોત સ્વરૂપે પ્રકાશ ઉત્પન્ન કરતા હોય છે ને અમુક એવા હોય છે કે જે જગારા સાથે ધક ધકતા હોય છે આ પ્રકારે છે તે ઉષ્મા છે તે ઉત્પન્ન કરતા હોય છે તો અહીં તમારો મિત્ર બૂસો કે તેને કહે છે કે આપણે જે ખોરાક જમીએ છીએ તો એ આપણા શરીર માટેનું બળતણ છે વિદ્યાર્થી મિત્રો વિચારો કે શું તે બળતણ છે તો કે હા કેમકે આપણે સવારથી ઉઠીએ છીએ અને રાત્રે સૂઈએ છીએ ત્યાં સુધી ઘણી બધી એવી છે વ્યવહારની અંદર પ્રક્રિયાઓ કરીએ છીએ તમે બોલો છો ત્યાર પછી જમો છો ત્યાર પછી તમે રમતો રમો છો ચાલો છો ઘણી બધી પ્રક્રિયાઓ કરો છો તો ક્યારે કરી શકશો તો કે જ્યારે તમારા શરીરની અંદર ઊર્જા હશે તો આ જ પ્રકારનો જે આપણે ખોરાક જમીએ છીએ તે ખોરાક છે કે જે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને ઉર્જા ઉત્પન્ન કરે છે અને જેના કારણે આપણે છે તે વિવિધ પ્રક્રિયાઓ છે તે કરી શકીએ છીએ એટલે કે આપણી અંદર ઉષ્મા ગરમી ઉત્પન્ન થાય છે ઉર્જા ઉત્પન્ન થાય છે જેના કારણે તમે રોજિંદા વ્યવહારની અંદર વિવિધ પ્રવૃત્તિઓ કરી શકો છો તો અહીં તમારી મિત્ર પહેલી જવાબ આપે છે કે હા આ વાત સાચી છે કે આપણે જ્યારે શરીરની અંદર ખોરાક જમીએ છીએ તે તે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને ઊર્જા ઉત્પન્ન કરે છે એટલા જ માટે આપણે શ્વસન દરમિયાન ઓક્સિજન વાયુનો ઉપયોગ કરીએ છીએ ત્યાર પછી પ્રવૃત્તિ નંબર છ પોઈન્ટ એક કે જેમાં આપણે અમુક કેટલીક વસ્તુઓ છે તમારે એકઠી કરવાની છે આ પ્રવૃત્તિ તમે તમારા ઘરે પણ કરી શકો છો જેની અંદર છે તમારે સ્ટ્રો ત્યાર પછી દીવાસળી કેરોસીન કાગળ લોખંડની ખીલી પથ્થરના ટુકડા અને કાચ આ દરેક વસ્તુઓ છે ને તમે તમારી રીતના ગમે તે વસ્તુઓ છે તે એકઠા કરી શકો છો અને ત્યાર પછી તમારા પેરેન્ટ્સ અથવા તો વાલી તેની નિરીક્ષણ હોય તે પ્રકારે તમારે વિવિધ પદાર્થો છે તે સળગાવવાના છે તો શું અમુક પદાર્થો સળગે છે અને અમુક પદાર્થો સળગતા નથી જેનું તમારે અહીં નોંધ લેવાની છે તો જે પદાર્થો સળગવા લાગે છે એ બધા તમામ પદાર્થોને દહનશીલ પદાર્થો કહેવાય છે અને જે પદાર્થો સળગતા નથી આ તમામ પદાર્થોને અદહનશીલ પદાર્થ છે તે કહેવામાં આવે છે તો અહીં દહનશીલ પદાર્થ એટલે શું અને ત્યાર પછી અદહનશીલ પદાર્થ એટલે શું જેની નોંધ આપણે અહીંયા કરવાની છે જેમાં સૌ પ્રથમ જોઈએ લાકડું તો શું લાકડું છે તે સળગે છે તો કે હા તે સળગે છે તો તે કે ઓ પદાર્થ છે તો તે કે દહનશીલ પદાર્થ છે ત્યાર પછી કાગળ તો શું કાગળ સળગે છે તો હા કાગળ પણ સળગે છે તો તે કેવો પદાર્થ છે તો તે પણ દહનશીલ જ પદાર્થ છે ત્યાર પછી લોખંડની ખીલી તો લોખંડની ખીલી સળગે છે તો કે ના લોખંડની ખીલી સળગતી નથી લાગતી તે કેવો પદાર્થ છે તો કે તે અદહનશીલ પદાર્થ છે ત્યાર પછી કેરોશિન તો કેરોશિન કેવો પદાર્થ છે તો કેરોશિન સળગે છે એટલે કે તે દહનશીલ પદાર્થ છે ત્યાર પછી પથ્થરનો ટુકડો તો શું વિદ્યાર્થી મિત્રો પથ્થરનો ટુકડો સળગે છે તો કે ના પથ્થરનો ટુકડો ક્યારેય સળગતો નથી એટલે તે અદહનશીલ પદાર્થ છે ત્યાર પછી સ્ટ્રો તો સ્ટ્રો એક જાતનું પ્લાસ્ટિક જ છે તો પ્લાસ્ટિક સળગે છે તો કે હા એટલે કે તે દહનશીલ છે ત્યાર પછી કેરોસીન સોરી ત્યાર પછી કોલસો તો શું કોલસો સળગે છે તો કે હા સળગે છે તો તે પણ દહનશીલ પદાર્થ છે ત્યાર પછી દીવાસળી તો દિવાસળી તો સળગે જ છે એટલા માટે તે આવશે દહનશીલ પછી કાચ તો શું વિદ્યાર્થી મિત્રો કાચ ક્યારે સળગે છે તો કે ના કાચ ક્યારેય સળગતો નથી માટે કે તે અદહનશીલ પદાર્થ છે આ પ્રકારે આપણે વિવિધ પદાર્થો જોયા જેની અંદર આપણે વાત કરી કે કેટલાક કયા પદાર્થો સળગે છે અને કયા પદાર્થો સળગતા નથી તો જેની અંદર કયા કયા પદાર્થો સળગે છે તો કે લાકડું ત્યાર પછી કાગળ સળગે છે કેરોસીન સળગે છે ત્યાર પછી સ્ટ્રો સળગે છે કોલસો અને દીવાસળી તો આ જે તમામ પદાર્થો છે કે જે કેવા પદાર્થો છે તો કે તે તમામ પદાર્થો દહનશીલ પદાર્થો અને છે અને જ્યારે બાકીના અન્ય પદાર્થો છે તેમાં તમામ અદહનશીલ પદાર્થો એટલે કે જે પદાર્થો સળગતા નથી તેને અદહનશીલ પદાર્થો કહેવામાં આવે છે આપણે એક પ્રવૃત્તિ કરીએ કે જેની અંદર આપણે જોઈએ કે ઓક્સિજન છે શું હવામાં ઓક્સિજન હોય તો જ વસ્તુઓ સળગે છે એટલે કે તેનું દહન થાય છે તેની પ્રવૃત્તિ દ્વારા સમજીએ તેના માટે શું કરવાનું છે તો કે કે આ તમને આકૃતિમાં દર્શાવેલું છે તે પ્રમાણે કોઈ ટેબલ લઈ અને તેના ઉપર જે બે લાકડીના કટકા મૂકીને ત્યાર પછી તમારે સળગતી મીણબત્તી મૂકવાની છે અને ત્યાર પછી આ પ્રકારે છે તમારે ચીમની ઉપર ઢાંકી દેવાની છે તો અહીં તમે જોઈ શકો છો કે અહીં થોડીક જગ્યા રહેલી છે જેના કારણે છે ત્યાં હવા પ્રવેશી શકે છે અને છે આ જ્યોતને ઓક્સિજન વાયુ છે તે મળી રહે છે જેના કારણે જ્યોત છે તે સળગે છે ત્યાર પછી થોડા સમય બાદ તમારે અહીંથી જે આ લાકડીઓની પટ્ટી દેખાય છે તેને તમારે દૂર કરી દેવાની છે તમે અહીંયા આકૃતિ બીમાં જોઈ શકો છો જેના કારણે મીણબત્તી છે તેમાંથી આ પ્રકારે ધુમાડો ઉત્પન્ન થાય છે અને ત્યાર પછી ત્રીજી વખત તમારે શું કરવાનું છે કે તેના ઉપર આ પ્રકારે પુઠ્ઠું ઠાકી દેવાનું છે ત્યારે તમે જોયું કે ધુમાડો પણ બુજાઈ જશે અને કે તમારી જ્યોત અને જે મીણબત્તીનો ધુમાડો છે તે સંપૂર્ણપણે બુજાઈ જાય છે આવું શા કારણે થયું કારણ કે આ ચીમણીમાંથી મીણબત્તીને છે તે ઓક્સિજન એટલે કે ઓટું વાયુ મળતો બંધ થઈ જાય છે એટલે તમે હવે સમજી શકો છો કે જો કોઈ પદાર્થને સળગવું હોય તો તેને ઓક્સિજન વાયુ હવાની અંદર તેને પૂરતા પ્રમાણમાં મળી રહેશે તો જ તે પદાર્થ સળગશે તો અહીં શું થાય છે તેનું અવલોકન કરીએ તો કે લાકડાના ટુકડાઓ જ્યારે હટાવી અને જ્યારે ચીમણીને ટેબલ ઉપર અડવા દઈએ છે તો શું ફરીથી આપણે તેનું જ્યોતનું અવલોકન કરવાનું છે તો શું થાય છે તો કે ધુમાડો ઉત્પન્ન થાય છે અને જ્યારે આપણે ફરીથી જ્યારે જ્યોતને તમે જુઓ છો કે તેના ઉપર પૂઠું મૂકવામાં આવે છે તો શું થાય છે તો કે જ્યોત અને ધુમાડો બંને શું થાય છે તો બુજાઈ જાય છે તો શું તે બુજાઈ જાય છે અને ધુમાડો ઉત્પન્ન થાય છે તો કે હા ધુમાડો ઉત્પન્ન થાય છે અને ત્યાર પછી કોઈ અસર થયા વગર સળગ્યા કરે છે તો કે ના મીણબત્તી છે તે બુજાઈ જાય છે કોઈ પણ જાતની તેના ઉપર અસર થતી નથી તો આ પ્રકારે આપણે હમણાં વાત કરી કે દહન માટે હવા જરૂરી છે કેમ કે તેની અંદર ઓક્સિજન વાયુ છે અને કોઈ પણ પદાર્થને સળગવા માટે ઓક્સિજન વાયુ અનિવાર્ય છે તો આ પ્રકારે એની અંદર છે તે આપણે જોયું પ્રવૃત્તિની અંદર તો કે મીણબત્તી છે તે મુક્ત રીતે સળગે છે જ્યારે બીજા કિસ્સાની અંદર છે આપણે લાકડાની પટ્ટીઓ હટાવી દઈએ છીએ ત્યારે ચીમણીની અંદર છે હવા દાખલ થતી નથી એટલે કે તે જ્યોત અસ્થિર થવા લાગે છે અને અંતે ધુમાડો ઉત્પન્ન થાય છે અને જ્યારે કિસ્સો સિંહની વાત કરીએ તેમાં સંપૂર્ણપણે ધુમાડો છે મૂણબત્તી છે તે બુજાઈ જાય છે કારણ કે તેને હવા મળતી હોતી નથી આ પ્રકારે ત્યાર પછી આગળ કે બુઝોને પ્રશ્ન થયો કે તેણે ક્યાંક વાંચેલું કે સૂર્ય પોતાની ઉર્જા અને પ્રકાશ ઉત્પન્ન કરે છે તો શું તે પણ કોઈ પ્રકારનું દહન થાય છે તો કે હા સૂર્યની અંદર ન્યુક્લિયર પ્રક્રિયા થાય છે જેના કારણે તેની અંદર છે તે ઉર્જા અને પ્રકાશ ઉત્પન્ન થાય છે અને આ ન્યુક્લિયર પ્રક્રિયા એટલે શું તે તમે આગળ નવમાં અને દસમા ધોરણની અંદર તમે આગળ ડિટેલમાં શીખીશો પરંતુ અહીં યાદ રાખજો કે સૂર્યપ્રકાશની અંદર જે ન્યુક્લિયર પ્રક્રિયા થાય છે જેના કારણે તેમાં છે તે પ્રકાશ ઉત્પન્ન થતો હોય છે